नमस्कार विद्यार्थी मित्रों, आज आप अभ्यास करशो विषय गणित धोरण 10 प्रकरण नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफळ। स्वाध्याय नंबर 12.1 जेना दाखलाओ दाखला नंबर 1 અને 2 જેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરી ગયા હતા, આજે આપણે અભ્યાસ કરશું દાખલા નંબર 3 અને 5। શું કહે છે દાખલા નંબર 3 માં? આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરો, કાળો અને સફેદ એમ 5 રંગનું છે, 5 વિભાગમાં ગુણલક્ષણ છે દર્શાવેલું છે। એટલે કે આ એક તીરંગબાજી જે તીર મારવાનો હોય છે, આ પાટી હોય છે ગોળ, એમાં તીર છે જે જગ્યા પર આપે તે પ્રમાણે ગુણ હોય છે। એટલે એ તીરંદાજીનું આ એક ગુણ લક્ષણ છે। એમાં વચ્ચે છે સોનેરી કલર, એના પછીનો જે ભાગ છે તે લાલ કલર, એના પછી જે છે ભૂરો, કાળો અને સફેદ એમ 5 વિભાગ છે। શું કહે છે આગળ? ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ છે કેટલો છે? 21 સેમી। એટલે કે આ જે વચ્ચેનો ભાગ છે, જે વર્તુળ વચ્ચે બને છે સોનેરી રંગથી, એનો વ્યાસ આપણે કેટલો આપ્યો છે? 21 સેમી। બીજું આગળ શું કહે છે? અને દરેક વિભાગની પહોળાઈ 10.5 સેમી છે। એટલે કે આ દરેક ભાગ છે ને, એ ભાગની પહોળાઈ છે કેટલી આપી છે? 10.5 સેમી। આગળ શું કહે છે? ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો। એટલે કે આ તમામ રંગ છે સોનેરી, લાલ, ભૂરો, કાળો અને સફેદ, એના જે પ્રદેશ છે એનું શું મેળવવાનું કીધું છે? ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે। હવે શરૂઆત કરતા પહેલા જે આપેલું છે તે લખી લઈએ। દાખલા નંબર 3 જવાબ લખશું। શું કીધેલું છે? તો કે અહીં સોનેરી પ્રદેશ, સોનેરી પ્રદેશનો વ્યાસ, વ્યાસ આપેલો છે ને, સોનેરી પ્રદેશનો વ્યાસ ડી બરાબર કેટલા આપ્યા છે? 21 સેન્ટીમીટર। આગળ હવે વ્યાસ 21 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી થાય? તો આપણે ખબર છે ભાઈ, ત્રિજ્યા એટલે કે વ્યાસ કરતાં અડધું, તો આપણે આમ લખશું, તેથી ત્રિજ્યા, ત્રિજ્યાને કેના વડે દર્શાવાય? સ્મોલ આર। ત્રિજ્યા આર બરાબર 21/2 એટલે કે 10.5 સેન્ટીમીટર। રેડી, આગળ વાત કરીએ। હવે શરૂઆત કરતાં પહેલાં ક્ષેત્રફળ મેળવીએ એ પહેલાં આપણે છે આ બધા પ્રદેશની ત્રિજ્યાઓની વાત કરી લઈએ। અહીંયા એ વસ્તુ જોજો, હું તમને લાલ પ્રદેશની ત્રિજ્યા કહું તો તમારે શું સમજવાનું છે? સોનેરી ભૂલી જ જવાનું છે। લાલ પ્રદેશથી જે વર્તુળ બને છે આ, એ વર્તુળની ત્રિજ્યા લેવાની છે। એટલે કે આપણે આમ લખી શકીએ, તેથી લાલ પ્રદેશની ત્રિજ્યા, લાલ પ્રદેશની ત્રિજ્યા એટલે શું થયું એ જોવાનું છે। લાલ પ્રદેશની ત્રિજ્યા એટલે કે સોનેરી પ્રદેશ અને લાલ એ બંનેથી જે વર્તુળ બને છે તે પ્રદેશની ત્રિજ્યા, જેને આપણે કહેશું R1। આર કીધેલું છે બીજું વર્તુળ છે જેની ત્રિજ્યાને આપણે કહીએ R1 બરાબર શું થશે? તો કે જો આપણે આ રીતે વર્તુળ આપ્યું છે, આ વચ્ચેનો ભાગ છે એ સોનેરી છે, જેની ત્રિજ્યા આપણે કેટલી મળી છે? 10.5 સેન્ટીમીટર, જેને કીધું આપણે આર। હવે તો કે આ જે ભાગ છે અહીંથી અહીંયા સુધી આ જે પહોળાઈ છે, પહોળાઈ કેટલી છે? 10.5 સેમી। તો આ જે વર્તુળ બને મોટું એની ત્રિજ્યા કેટલી થાય? તો કે સોનેરી પ્લસ લાલની પહોળાઈ એટલી થશે, એટલે કે 10.5 પ્લસ 10.5। તો આપણે એમ લખી શકીએ 10.5 એટલે તો આર, સોનેરી પ્રદેશની ત્રિજ્યા આર પ્લસ લાલ પ્રદેશની પહોળાઈ કેટલી છે? 10.5। રેડી, એટલે શું થશે? તો કે 10.5 બરાબર શું છે આપણી પાસે? આર છે। તો આપણે લખી શકશું આર પ્લસ આર એટલે કે 2R સેન્ટીમીટર। રેડી, એ જ રીતે વાત કરીએ તો લાલ પ્રદેશ પછી કયો આવે છે? લાલ પ્રદેશ પછી ભૂરો પ્રદેશ, ભૂરા પ્રદેશની પહોળાઈ કેટલી છે? 10.5। તો અહીંયા સોનેરી, લાલ અને ભૂરો એનાથી જે વર્તુળ બને છે એ પ્રદેશની ત્રિજ્યા કેટલી થાય? તો કે 10.5 પ્લસ 10.5 પ્લસ 10.5। તો આપણે આમ લખી શકશો, તેમજ ભૂરા પ્રદેશની ત્રિજ્યા, ભૂરા પ્રદેશની ત્રિજ્યા જેને આપણે કહેશું
आर टू बराबर त्रण वक्त 10.5 नो सरवाळो એટલે કે 3 વખત r તો આ શું થશે 3 r થશે સેન્ટીમીટર રેડી એ જ રીતે એના પછીનો પ્રદેશ કયો છે કાળો પ્રદેશ તો લખશું તેમજ કાળા પ્રદેશની ત્રિજ્યા r3 બરાબર શું થશે 4r સેન્ટીમીટર કઈ રીતે તો કે સોનેરી પ્રદેશની 10.5 એટલે 10.5 ને શું કીધું આપણે આર એટલે કે આર પ્લસ આર પ્લસ આર પ્લસ આર ચાર વખત આર છે એટલે શું થયું 4 સેન્ટીમીટર એના પછી કાળા પછી કયો પ્રદેશ છે સફેદ તો લખી શકશું સફેદ પ્રદેશ ની ત્રિજ્યા સફેદ પ્રદેશની ત્રિજ્યા આર 4 બરાબર શું થશે 5r સેન્ટીમીટર ઘડે આપણને જે આ બધાની ત્રિજ્યા મળી ગઈ જો સોનેરી રંગની વાત કરીએ તો એ પ્રદેશની ત્રિજ્યા કેટલી છે r છે 10.5 હવે તો કે લાલ પ્રદેશની વાત કરશું ત્યારે આપણે શું સમજવાનું છે સોનેરી અને લાલ બંનેથી જે વર્તુળ બને તેની ત્રિજ્યા કેટલી છે 2r પછી 3r પછી 4r અને પછી 5r ઘડે હવે આપણે શું કીધેલું છે રકમમાં આ તમામ જે પ્રદેશ બને છે એના क्षेत्रफल મેળવવાનું છે તો પહેલો પ્રદેશ અંદરનો કયો આવે છે સોનેરી પ્રદેશ તો આપણે આ રીતે લખશું સોનેરી પ્રદેશ નું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે ક્ષેત્રફળ નું સૂત્ર સોનેરી પ્રદેશ થી તો એક વર્તુળ જ બની જાય છે એટલે કે પાઈ આર સ્ક્વેર સોનેરી પ્રદેશ ની ત્રિજ્યા આર જ છે રેડી છે રેડી કિંમત છે એ મૂકી દ્યો તો શું થશે पाई એટલે કે 22 ના છેદમાં 7 r સ્ક્વેર r બરાબર કેટલા છે આપણી પાસે 10.5 અથવા તો 21 ના છેદમાં 2 આપણે અહીંયા લેશું 21 ના છેદમાં 2 21 ના છેદમાં 2 ગુણ્યા 21 ના છેદમાં 2 શું કામ તો કે વર્ગ છે એટલે 2 વખત ગુણાકાર ભાગ પાડી દેશો 7 તેરી 21 11 દુ 22 એટલે શું થશે 11 તેરી 33 ગુણ્યા 21 છેદમાં 2 33 ગુણ્યા 21 એટલે કેટલા થશે 693 થશે 693 છેદમાં કેટલા છે 2 693 ભાગ્યા 2 કરશો તો શું મળશે તો કે 3 2 6 શેષ વધશે 0 ઉપરથી ઉતારશું 9 એટલે શું થશે તો કે 4 2 8 1 વધશે ઉપરથી ઉતારશું 3 એટલે કે 6 દુ 12 રેડી 12 પછી શું વધશે 1 વધશે એટલે પોઈન્ટ મૂકીને 0 લેશું તો 5 દુ ને 10 એટલે કેટલા મળશે 346.5 સેન્ટીમીટરનો વર્ગ કારણ કે શું છે ક્ષેત્રફળ છે એટલે શું આવે વર્ગ આવે રેડી આ છે કોનું મળ્યું આપણે સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું હવે ત્યારબાદ બીજું કોનું મેળવવાનું કીધું છે લાલ પ્રદેશનું તો હવે આ વસ્તુ સમજવાની છે લાલ પ્રદેશનું કીધું છે એટલે કે આ જે ભાગ છે ને એનો જ મેળવવાનો છે વચ્ચેનું સોનેરી છે લાલ પ્રદેશમાં નથી આવતો એ સોનેરી પ્રદેશ છે લાલ પ્રદેશનું કીધું છે એટલે આ ફક્ત આપણે આ જે પ્રદેશ છે ને આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે રેડી તો એના માટે શું કરશો તો કે આપણે વાત કરી ગયા સોનેરી અને પ્લસ લાલ બંનેથી જે વર્તુળ બને છે એ વર્તુળની ત્રિજ્યા કેટલી છે આર વન એટલે કે 2r તો 2r ત્રિજ્યા લઈને ક્ષેત્રફળ મેળવશો તો કોનું મળશે સોનેરી પ્લસ લાલનું આપણે કોનું જોઈએ છે લાલનું તો શું કરશું તેમાંથી સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ છે એ બાદ કરી નાખશું જે આપણે મળી ગયું છે એટલે કંઈક આ રીતે થશે લાલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લાલ પ્રદેશ અને ભૂરા પ્રદેશ બંનેથી જે ત્રિજ્યા બને છે તે શું છે 2r એટલે કે r1 તો આપણે આમ લખી શકશું r1 નો સ્ક્વેર માઇનસ સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r નો સ્ક્વેર રેડી r1 એટલે કે લાલ અને ભૂરા રંગથી બંનેથી જે પ્રદેશ બને જે વર્તુળ બને છે તેની ત્રિજ્યા અને r એટલે સોનેરી વર્તુળની ત્રિજ્યા રેડી આ બંનેનું જે છે
सोनेरी अने लाल बने थी जे वर्तुळ बने एनी त्रिज्या लई अने जे क्षेत्रफळ मळे ते आ वर्तुळ मळशे एमांथी सोनेरी प्रदेश आपणे शुं करशुं बात करी नाखशुं आपी दईए साधुरूप पाई आर वन नो स्क्वेर आर वन बराबर केटला छे टू आर એટલે અહીંયા શું લખશું ટુ આરનો સ્ક્વેર માઇનસ પાય આરનો સ્ક્વેર આર બરાબર આર જ રાખશું હમણાં આરનો સ્ક્વેર રેડી આગળ પાય આર વનનો સ્ક્વેર કરશો તો બેનો સ્ક્વેર ચાર આરનો વર્ગ માઇનસ પાય આરનો વર્ગ એટલે આપણે અહીં આમ પણ લખી શકીએ ચાર છે આગળ લઈ લઈએ તો ચાર પાય આર સ્ક્વેર માઇનસ પાય આર સ્ક્વેર એટલે શું થશે થ્રી પાય આર સ્ક્વેર થશે ચાર ચોકલેટમાંથી એક ચોકલેટ બહાર કરી દે એટલે શું થયું ત્રણ પાય આર સ્ક્વેર હવે પાય આર સ્ક્વેરની કિંમત તો આપણે મેળવી લીધી છે ત્રણ પોઈન્ટ છેતાલીસ પોઈન્ટ એટલે ત્રણસો છેતાલીસ પોઈન્ટ પાંચ એને ગુણ્યા શું કરશું ત્રણ ત્રણસો છેતાલીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે આપણે એમ કોનું મળશે લાલ પ્રદેશનું ક્ષેત્રફળ છે તે મળી જશે સમજાઈ ગયું શું કરવાનું છે તે હવે શું મેળવવાનું છે કોનું મેળવવાનું છે ભૂરા પ્રદેશનું યાદ રાખજો કઈદમ કઈ રીતે કરવાનું છે ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે શું કરશું તો કે સોનેરીની ત્રિજ્યા પ્લસ લાલની ત્રિજ્યા પ્લસ ભૂરાની ત્રિજ્યા આ જે વર્તુળ બને એ ત્રિજ્યા રાખીને જે વર્તુળ છે એ વર્તુળનું ક્ષેત્રફળમાંથી આપણે શું કરશું તો કે સોનેરી અને લાલ એટલે કે ટુ આર ત્રિજ્યાવાળું ક્ષેત્રફળ છે તે બાદ કરશું તો અહીંયા લખી દઉં છું કઈ રીતે થશે ભૂરા રંગનું ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું કરવાનું થશે તો કે પાય આર ટુ પાય આર ટુ સ્ક્વેર માઇનસ પાય આર વન સ્ક્વેર રેડી એટલે આપણે શું મળશે તો કે પાય આર ટુનો વર્ગ આર ટુ બરાબર કેટલા છે થ્રી આર એનો વર્ગ કરશો તો શું થશે નવ આરનો વર્ગ માઇનસ પાય આર વન સ્ક્વેર આર વન બરાબર ટુ આર એનો વર્ગ કરશો તો શું થશે પાય ફોર આરનો વર્ગ એટલે કે અહીંયા નવ પાય આર સ્ક્વેર માઇનસ ફોર પાય આર સ્ક્વેર તો શું થશે પાંચ પાય આર સ્ક્વેર પાય આર સ્ક્વેરની કિંમત આપણી પાસે છે એને ગુણ્યા શું કરશું પાંચ રેડી તો સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર ત્રણસો છેતાલીસ પોઈન્ટ પાંચ એને ગુણ્યા ત્રણ કરશું તો શું મળશે લાલ રંગના પ્રદેશનું એને ગુણ્યા પાંચ કરશું તો શું મળશે ભૂરા પ્રદેશનું એના પછી શું કરશું જો એક ત્રણ પાંચ શું આવશે સાત પાય આર સ્ક્વેર કોનું થશે કાળા પ્રદેશનું પછી નવ પાય આર સ્ક્વેર કોનું થશે સફેદ પ્રદેશનું થઈ જશે દાખલો રેડી હવે આગળની વાત કરીએ દાખલા નંબર પાંચ શું કહે છે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના અંકો સમાન સંખ્યા હોય જો વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિધ અને ક્ષેત્રફળના અંકો સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો એમસીક્યુ છે વર્તુળની શું મેળવાનું કીધું છે ત્રિજ્યા મેળવાનું કીધું છે દાખલા નંબર પાંચ છે એની ગણતરી અહીંયા કરી દઉં છું શું કરવાનું છે જો આપણે શું આપેલું છે તો કે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ છે એ કેવા છે સમાન છે વર્તુળની પરિમિતિ એટલે આપણી પાસે સૂત્ર છે ટુ પાય આર અને ક્ષેત્રફળ એટલે કે પાય આર સ્ક્વેર આ બંને છે એ કેવા છે સમાન છે તો શું મેળવાનું છે ત્રિજ્યા મેળવી નાખીએ પાય પાય બંને બાજુથી શું થશે કેન્સલ થઈ જશે એટલે આગળ ટુ આર બરાબર આર સ્ક્વેર એટલે આપણે આર ગુણ્યા આર લખી શકીએ એક આર પણ કેન્સલ થઈ જશે તો શું વધ્યું બે બરાબર આર એટલે કે આર બરાબર શું થશે ટુ એકમ રેડી કારણ કે સેન્ટીમીટર કે મીટર આપણે આપેલું ન હોય ત્યારે શું આપણે લખીએ છીએ એકમ સમજો છો ને વિજ્ઞાનમાં આવે છે રેડી એટલે આર બરાબર શું થશે બે તો આનો જવાબ છે ત્રિજ્યા કેટલી મળશે બે એકમ રેડી તો આજે છે આપણે સ્વાધ્યાય નંબર બાર પોઈન્ટ એક છે જે પૂર્ણ કર્યું છે હવે પછીના લેક્ચરમાં છે એ આપણે ક્ષેત્રફળો મેળવવાના થશે વૃતાંશ અને વૃત્તખંડના
એટલે ફરી વખત એક વખત તે સૂત્ર છે વૃતાંશ વૃત્તખંડના, જે આપણે સમજી ગયા છીએ તે સૂત્ર છે, એની સમજૂતી મેળવી લેજો, જેમાં લઘુચાપની લંબાઈ ગુરુચાપની લંબાઈ એના પણ દાખલાઓ છે, આપણે આગળના લેક્ચરમાં છે તે કરશું.